રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. બંગાળની ખાડીમાં લો પ્રેશરને લીધે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન થયું છે સક્રિય. સાથે જ કહ્યું કે આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાને લઈને દક્ષિણ ઓડિશાના દરિયા કિનારામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વાવાઝોડાની અસર ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે. 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદ રહેશે. રાજ્યમાં 81% વરસાદ થયો, હજુ 19%ની ઘટ છે. આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 27 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડી શકે છે. 28 સપ્ટેમ્બરે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે 27 સપ્ટેમ્બરથી વરસાદ રહેશે. જામ્યું છે ત્યારે 4 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી છે તે હવામાન તરફથી પણ આપવામાં આવી છે. ત્યારે એક તરફ અરબસાગરમાં જે લો પ્રેશર સક્રિય થયું છે તેના કારણે પણ હવે ગુજરાતમાં સારો વરસાદ રહે તેવું અનુમાન છે તે અહીંયા હાલ જોવા મળી રહ્યું છે. જોઈએ તો જે રીતે અત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે, પરંતુ આવતીકાલથી એટલે કે 2 દિવસ બાદથી આવતીકાલથી સાર્વત્રિક વરસાદનું અનુમાન છે તે જોવા મળી રહ્યું છે. અને આવતીકાલે સામાન્યથી હળવો વરસાદ કેટલાક વિસ્તાર માર રહે તેમ લાગી રહ્યું છે, પરંતુ 28 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જે છે ત્યાં પણ હળવોથી ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે. કારણ કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સક્રિય થયું છે, ગુલાબ નામનું વાવાઝોડું સક્રિય થયું છે અને તેની અસરને પગલે ગુજરાતમાં પણ વરસાદ છે તે સારો રહેવાનું અનુમાન છે તે હાલ જોવા મળી રહ્યું છે. વાવાઝોડાની અસરને પગલે સીધી અસર છે જે વાવાઝોડું છે તે અહીંયાથી ગુજરાત તરફથી પસાર થવાનું છે. તેને લઈને વલસાડ, સુરત સહિતના તમામ જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં સારો એવો વરસાદ એટલે કે ભારેથી અતિભારે વરસાદ છે તે વરસી શકે છે. તો આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ તેની અસર છે તે વર્તાશે. એટલે કે ભાવનગર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ હળવોથી ભારે તો કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ છે તે પણ જોવા મળી શકે છે. બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ જોઈએ તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે ત્યાં પણ હળવોથી ભારે વરસાદ છે તે વરસી શકે છે. એટલે કે 3 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ રહે તો કેટલાક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ રહે તેવું અનુમાન છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં વરસાદ સારો રહેવાનું અનુમાન છે તે હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે. ત્યારે વરસાદી સિસ્ટમ તો સક્રિય થઈ છે બંગાળની ખાડીના કારણે. રાજ્યમાં પણ સારો એવો વરસાદ રહેવાની શક્યતાઓ છે તે અહીંયા જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, પાટણ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ છે તે વરસી શકે છે. આજની વાત કરીએ તો આજે અમદાવાદ સહિત દાહોદ, વડોદરા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ હળવોથી ભારે વરસાદ છે તે કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે. તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પણ આજના દિવસે વરસાદ રહેશે. આવતીકાલથી વરસાદની ઝડપમાં પણ વધારો થશે અને સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ 3 દિવસ સુધી તો રહેવાનો છે. સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે ત્યાં હળવોથી ભારે વરસાદ પણ 28 મીએ જોવા મળી શકે છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.